હલો નમસ્કાર મિત્રો કૃષિ ચિંતન સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે દવાઓથી બચો શરીરમાં રોગો ઉત્પન્ન થવા એ પ્રાકૃતિક નિયમ નથી પણ આરોગ્ય વિષયક નિયમોનું પાલન ન કરવાથી શરીરમાં જે ઝેર એકઠું થાય છે એને કુદરત જ્યારે બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે એટલે રોગ એ નુકસાનકારક દુશ્મન નથી પરંતુ ફાયદાકારક મિત્ર છે એટલા માટે રોગોને દવાથી દબાવી દેવાનો પ્રયત્ન કરવો શરીરની અંદરથી નીકળતા ઝેરને શરીરમાં જ સાચવી રાખવા બરાબર છે જો ઘરમાં ભયંકર સાપ ફેર ચડાવીને બેઠો હોય તો તેને પકડીને લઈને ઘરની દૂર મૂકી આવવામાં જ ડાળ પણ છે સાપને બહાર કાઢવાને બદલે તેની ઉપર ટોપલા ઢાંકી દેવાથી માટી રોગોની સારવાર માટે દોડધામ કરીએ છીએ કારણ કે આપણે ખાતરી છે કે સામાન્ય રોગની પણ જો શરૂઆતમાં સારવાર કરવામાં ન આવે તો તે રોગ ભયંકર સ્વરૂપ ધારણ કરી લે છે આવી ધારણાને કારણે સામાન્ય તાવમાં પણ ટાઇફોડ કે ક્ષયની આશંકા રહે છે રોગ શરીરના બિન ઉપકારક તત્વોને બહાર કાઢવાની એક કુદરતી પ્રક્રિયા છે ડોક્ટર દર્દીને આવું લાખ સમજાવે તો પણ તે માનશે નહીં આવું સાચું સમજાવનાર ડોક્ટર સભ્ય દર્દીઓની નજરમાં બુદ્ધુ અભણ કે ગમાળ જ લાગશે અને જો કોઈ ખાનગી ડૉક્ટર દર્દીની કાલ્પનિક વાતોને ધ્યાનમાંથી સાંભળશે તો તે વિદ્વાન હોશિયાર અને નિષ્ણાંત ગણાશે મોટા ભાગના રોગો કલ્પનાજન્ય હોય છે અને મજાની વાત તો એ છે કે આવા કાલ્પિક રોગોને વધારવામાં પેટન્ટ દવાઓ અને ટોનિકની જાહેરાતોનો ફાળો મોટો હોય છે સવારે પથારીમાં ઉઠતાની સાથે જ શું તમને સાંધાનો દુખાવો થાય છે તો તુરત જ અમુક દવા લો આવી જાહેરાતો જ્યારે ઉચ્ચ કક્ષાના સામ્યમાં પ્રકાશિત થાય છે ત્યારે લગભગ બધા જ ભણેલા અને સુખી માણસો તેમાં વિશ્વાસ મૂકે છે કોઈને સહેજ પણ તકલીફ થાય તો તરત જ કા તો દવાની દુકાને તરફ દોરશે અથવા તો કોઈ જાણકાર ડોક્ટરનો આશરો લેશે શાણા અને ધંધાદારી ડૉક્ટરો ક્યારેય પણ સાચું કહેતા નથી કારણ કે સાચું બોલવાથી તે ગેરલાયક ગણાઈ જશે અને કાલ્પનિક રોગ વધતા જ જશે આપણા ઘરગથ્થુ દવાખાનામાં જે જાતની દવાઓ રાખીએ છીએ તેમાં મોટા ભાગના ટોનિકો હોય છે પરંતુ મજાની વાત તો એ છે કે સારવારના છેલ્લામાં છેલ્લે સિદ્ધાંતો પ્રમાણે ટોનિક જેવી કોઈ દવા હોતી જ નથી તેનાથી જ જે પણ સ્ફૂર્તિ તાજગી મળે છે એ જ જે ટોનિકમાં ભરેલા આવા રાસાયણિક દ્રવ્યોના કારણે હોય છે કે એક ગ્લાસ દૂધમાંથી પણ મળી શકે છે માથાના દુખાવો પેટનો દુખાવો ચક્કર આવવા થાક લાગવો વગેરે વિકારો સામાન્ય રીતે કબજિયાતના કારણે જ થતા હોય છે આપણે પાચનશક્તિ વધારવાની દવા તો ખરીદીએ છીએ પણ રોગના મૂળને તો જોતા જ નથી જરૂર કરતાં વધારે સ્વાદવાળું ખાઈને પેટ ખરાબ કરવું એ કબજિયાતનું મૂળ કારણ છે સવારે ઉઠતા તો એક ગ્લાસ રાતનો ભરી રાખેલો પાણું નળા કોઠે પીવાથી સારામાં સારી પાચનવર્ધક દવા કરતાં પણ વધુ લાભ થાય છે આપણા મનમાં દવાઓ અને દાક્તરી સારવારોની તરફ એક આકર્ષણ પેદા થઈ ગયું છે આપણે આપણી કે માટે તેને જરૂરિયાત સમજવા લાગ્યા છીએ આપણા મનમાંથી આ ખોટા ખ્યાલને કાઢી નાખીએ તો આપણું આરોગ્ય તંદુરસ્તી અને તાકાત ખૂબ સારા રહી શકે છે ડોક્ટર એ ચિન છે વિલાયતી દવાઓના નુકસાનકારક પરિણામો વિશે એટલે સુધી કહ્યું છે કે રોજ નવા નવા નામો હેઠળ બજારમાં આવતી આવી બિનજરૂરી દવાઓને પ્રતિબંધિત કરવા માટે કોઈ પ્રયત્નો કેમ થતા નથી નિષ્ણાત ડોક્ટરો પણ વિલાયતી દવાઓના આડેધડ ઉપયોગને કારણે ઊભા થતા જોખમો પ્રત્યે ચિંતાતુર છે થોડા વખત પહેલાં બ્રિટિશ મેડિકલ્સ જનરલ માં એક વિખ્યાત નામ વૈજ્ઞાનિકનો અનુભવ પ્રસિદ્ધ થયો હતો કે ટેટ્રાસાયક્લિન જેવી એન્ટીબાયોટિક્સ દવાઓના ઉપયોગથી એક વખત કેટલાક દર્દીઓની જીભ ઉપર વાર ઉગી નીકળ્યા હતા તેમણે લખ્યું કે આવા પ્રકારના બીજા વિકારો પણ થઈ શકે છે લાન્સ નામના ડોક્ટરી પ્રતિક્રિયામાં એક સમાચાર છપાયા છે કે કોઈ એક ખેડૂતે પોતાની ગાયને નિરોગી રાખવા માટે બે વર્ષ સુધી પેનેસિલિનના ઇન્જેક્શન આપે રાખ્યા પરિણામે તેનું દૂધ ઝેરી થઈ ગયું તેને પીનારાઓ લોકો ચામડીના રોગોના ભોગ બનવા લાગ્યા જાણકારો તો એટલે સુધી શંકા વ્યક્ત કરે છે કે આવી દવાના સતત ઉપયોગના કારણે આવતા સો વર્ષમાં અલ્પય શારીરિક વિકૃતિઓ જાણવા લાગશે બજારમાં વેચાતા અનાજ ફળ શાક દૂધ કાંડ વગેરે પદાર્થોને જંતુમુક્ત કરવા માટે તેના ઉપર અનેક પ્રકારની દવાઓ છાંટવામાં આવે છે આ ઝેરી છંટકાવ અલ્પ માત્રામાં હોવા છતાંય માનવ શરીર અને કારો ઉત્પન્ન કરે છે અને તેમને ન છાંટવાથી થના સંભવિત નુકસાન કરતાં પણ તે વધારે નુકસાનકારક પરિણામો ઉત્પન્ન કરે છે વધારે માંસ મેળવવા માટે પશુઓના શરીરમાં જે ઇન્જેક્શનો લગાવવામાં આવે છે તે દવાના પ્રભાવથી નપુસંગતા જેવા રોગો થઈ શકે છે કેનેડાના સમાચાર પત્રોમાં આવી અનેક ઘટનાઓના સમાચાર અવારનવાર છપાતા રહે છે હવે ચિકિત્સા વિજ્ઞાનના મૂળમાં પરિવર્તન આણીને રોગના મૂળ કારણોને નાબૂદ કરવા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે તો તે સૌથી ઉત્તમ છે પશ્ચિમી ચિકિત્સા વિજ્ઞાને રોગથી પીડાતા દર્દીને જાદુની માફક ત્વરિત આરામ આપવાને પોતાના કેન્દ્રોમાં રાખ્યા છે એના વડે પીડાઓમાંથી તો જ છુટકારો મળી જાય છે પરંતુ એ ઝેરી એ ઝેરી ચાળવાને કારણે શરીર અંદરથી નબળું પડી જાય છે કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાને કારણે શરીરમાં અસંખ્ય રોગો ઘર કરી જાય છે દર્દીને ચમત્કારની માળપક આંજી દેવા માટે તેના શરીરને તે જીવે ત્યાં સુધી યાતનાઓ ભોગવતો રહે છે એટલું પાગળું કે ઝેરી બનાવી મૂકવું એ કોઈ બુદ્ધિગમ્ય સારવાર નથી હવે વિચારકોનું ધ્યાન આ બહુ પ્રચલિત એવી સારવાર પદ્ધતિના ગેરફાયદાઓ તરફ વળ્યું છે જેમણે જાદુની માફક દર્દીને પ્રભાવિત કરીને તેના ભવિષ્યને અંધકારમય બનાવવાનો જે ઉપક્રમ અત્યાર પૂર બહારમાં ચાલી રહ્યો છે તેને અટકાવવાની તાકીદ કરી છે ડૉક્ટર મેલ વિલ કિલનું કહેવું છે ડૉક્ટર એટલે અધ્યાપક કે માર્ગદર્શક તેને રોગના મૂળ કારણોને સમજી લેવા જોઈએ અને દર્દીને તેનાથી બચવાનું શિક્ષણ આપવું જોઈએ પરંતુ વ્યવહારમાં આવું ક્યાં થાય છે આપણે ફક્ત ઝેરી દવા આપીને લોહીની અંદર શ્વેત કરોની સુસુપ્ત કરી દઈએ છીએ તેથી તેઓ પોતાની રોગપ્રતિકારક શક્તિ ખોઈ બેસે અને તેમના રોગનો સામનો સંઘર્ષને કારણે થતી દુઃખની અનુભૂતિ બંધ થઈ જાય છે આમ કરવાથી નથી રોગ મટતો કે નથી રોગીનું કલ્યાણ થતું ઉલટાનું નવા નવા વિકારો નવા સ્વરૂપે દેખાયા કરે છે આમ રોગનું મૂળ કારણ દૂર ન કરીને અને રોગીને તેનાથી બચવાનું શિક્ષણ ન આપીએ ને દરેક ડોક્ટર પોતાનો મૂળ હેતુને પૂરો કરવામાં નિષ્ફળ નેવડ્યા છે ડોક કુદરતી વાતાવરણમાં રહેનારું અને સ્વાભાવિક કુદરતની પ્રેરણા પ્રમાણે જીવનારું કોઈ પણ પ્રાણી ક્યારેય બીમાર પડતું નથી કટપણ અને મરણ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે સ્વાભાવિક આવે છે પરંતુ બીમારી તો ઇન્દ્રિય અસંયમ તેમજ કુદરતી નિયમોના ઉલ્લંઘનને કારણે જ આવતી હોય છે રોગોની દુઃખદાયી યાતનાથી ત્રાસેલા સામાન્ય માણસોને સમતોલન આહાર અને આચારવ્યાહારનું ઇન્દ્રિય સંયમ અને કુદરતી જીવન જીવવાનું શિક્ષણ આપવું જોઈએ કે જેથી બીમાર પડવાનો વખત જ ન આવે કોઈ કારણસર માંદા પડી જવાય તો આરામ ઉપાસ હવાફેર કે સ્વચ્છતાનો વિશેષ ખ્યાલ રાખીને સાજા થવાય તેથી વ્યવસ્થા તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ વૈજ્ઞાનિકો અભિગમ ધરાવતા ડોક્ટરો આવી સીધી સાદી કુદરતી સારવાર છોડીને અત્યંત ગરમ દ્રિવ્ય ઉત્તેજક કે ઝેરી દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે તેના દ્વારા રોગના કીટાણુઓને મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે રોગના કીટાણુઓ શરીર સિવાય બીજી કોઈ અલગ જગ્યાએ રહેતા નથી કે તેમણે બંદૂકથી શિકારની જેમ ઠાર કરી શકાય મારી શકાય તેઓ લોહી માસના જ ભરેલા હોય છે અને તેમને મારવાના પ્રયત્નો અનુભવ થતો હોય છે રોગો પ્રગટ રૂપે બહાર આવે તે સારી વાત છે જો દર્દીને હિંમત આપવા માટે માત્ર સામાન્ય ઉપચાર જ કરવામાં આવે તો સમય જતાં કુદરત પોતાની મેરેજ દર્દને દૂર કરી દે છે કેટલીક સંશોધન સંસ્થાઓએ દવાના ઉપયોગ બાદ જણાતા માઠા પરિણામો વિશે સ્પષ્ટ ચેતવણી આપી છે તેમનું કહેવું છે કે આડ આડઅસર માણસની દ્રષ્ટિ અને શ્રવણ શક્તિને નબળ પાડી દે છે તેવો નાશ પણ કરે છે પેનિસિલિનના ભયંકર પરિણામો વારંવાર જોવા મળે છે ફ્લોર મોર્નિંગ કોલની આગાનો ક્ષય અને લોહીનું પાણી થવું એનીમાં જેવા રોગો થતા જોવા મળે છે અમેરિકાના ખ્યાત નામ ડૉક્ટર નોર્મન વોર્નસલી એમડી એ તેમની ડૉક્ટરી અંધેર અને પાપ નામના પુસ્તકમાં એવા અસંખ્ય પ્રયોગોનો ઉલ્લેખ કર્યો છે કે જેનાથી સાબિત થાય છે કે એલોપથીની વિલાયતી સારવાર પદ્ધતિ હજી બાલ્યાવસ્થામાં જ છે અને હજી આડેધડ કે જોખમો પ્રયોગો કે ખતરાઓ કરવા જેટલી પાકટ થઈ નથી દવાઓના જે મોટા મોટા ગુણગાન ગાવામાં આવે તેમાં કોઈ ચાર જણાતો નથી જો તે વખાણ સાચો હોત તો અત્યારે સુધી દુનિયામાં ન કોઈ નબળું હોત કે ન બીમાર પરંતુ આપણે જોઈએ છીએ કે જેટલો દવાનો ઉપયોગ વધતો ગયો તેટલા જ પ્રમાણમાં બીમારીઓ પણ વધતી ગઈ છે ત્યારે ખરેખર તો વિકસતા જતા દવાઓના વિજ્ઞાન અને ઉત્પાદન તેમજ ડોક્ટરોની સંખ્યા વધારવાની સાથે સાથે આરોગ્ય પણ વધવું જોઈતું હતું અને રોગોથી છુટકારો પણ મળવો જોઈતો હતો ઇંગ્લેન્ડના એક અન્ય આરોગ્યશાસ્ત્રી શાસ્ત્રી ડોક્ટર જોન મેન્શન ગુડે લખ્યું છે ભૂખમરો રોગચાળો યુદ્ધ અને કુદરતી આફો જેટલા માણસો મળે છે તેના કરતાં વધારે માણસો ખોટી સારવારને કારણે મળતા હોય છે અસંયમને કારણે જેટલી બીમારીઓ થાય છે તેના કરતાં વધારે બીમારીઓ દવાઓના લગાતાર સેવનને કારણે ઉત્પન્ન થાય છે માત્ર રોગની સારવાર અનાજની જાળવણી અને જળ સંશોધન માટે જ નહીં પરંતુ ફેશન માટે પણ જે રીતે દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે તેને જોતા એમ લાગે છે કે દવાઓ કોઈ ખાસ મુશ્કેલીઓ જ વપરાને બદલે દૈનિક જરૂરિયાતની વસ્તુ બની જશે આવો ઉત્સાહનો અતિરેક જમીનને ફળદુપ્ત તેમજ કસવાળી બનાવવા માટે પણ તેમાં પણ દવા નાખવા સુધી આગળ વધી રહ્યા છે પરિણામે તો જે આવું જોઈએ તે આવી રહ્યું છે દવાઓના કારણે બીમારી જમીન પર માનવ શરીરની માફક જીર્ણ થઈ રહી છે માનવ શરીર પર દારૂની જેમ અસર પડે છે જમીન ઉપર રાસાયણિક દવાઓની પડે છે સમયે પૂરતી શક્તિ ઉત્પન્ન થયાનો આભાસ થાય છે પરંતુ આવા ઉભાઈને કારણે ધીમે ધીમે શક્તિનો સ્ત્રોત સુકાતો જાય છે સતત આકરી દવાઓનું સેવન કરનાર રોગીનું શરીર એવું થઈ જાય છે કે તેની ઉપર સાધારણ દવાઓ અસર કરતી નથી તે જ રીતે લગાતાર રાસાયણિક ખાતર નાખવા રહેવાથી જમીન પણ એવી થઈ જાય છે કે જેની આસપાસના ખાતરનો કાંઈ પ્રભાવ પડતો નથી આવા રાસાયણિક ખાતરો વડે ઉત્પન્ન થયેલા અનાજ ફળ ફરિયાદી અન્ય શાકભાજીઓ પણ સ્વાસ્થ્ય અને હાનિકારક હોય તેવા રાસાયણિક જે જોવા મળે છે બુદ્ધિ સારી તો માણસ દરેક બાબતમાં બુદ્ધિના ચમત્કારો બતાવતો હોય છે પરંતુ દવાનું આકર્ષણ કેમ છોડી શકતો નથી એ વાત સમજાતી નથી આવી ઝેરી રાસાયણિક દવાઓનો ડાળા માણસ ઉપર થતા અત્યાચારો ઉપર ધ્યાન આપવામાં આવે તો હર કોઈને આવા ખોટા આકર્ષણમાંથી બહાર નીકળીને કુદરતી જીવન જીવવામાં માર્ગર્ગ આરોગ્ય જાળવવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ જણાશે શરીરમાં રોગો સામે ઝંઝમવાની તાકાત બહુ મોટા પ્રમાણમાં રહેલી છે આ જીવનશક્તિ ઘટી જવાની અંદર તેઓ સડો રોગોના રૂપમાં બહાર આવે છે રોગોના બાહ્ય કીટાણુઓનું આક્રમણ તેમજ ઋતુઓનો પ્રભાવ સહન ન કરી શકવાના કારણે પણ બીમારીઓ ઉત્પન્ન થતી હોય છે શરીર મજબૂત રહીને આંતરિક તેમજ બાહ્ય બીમારીઓ સામે લડતું અને જીવતું રહી શકે એટલી હૃદય આ જીવનશક્તિને વધારવી એ જ આવા સંજોગોનું એકમાત્ર કાયમી સમાધાન છે આ અધ્યાય સિદ્ધ કરવું એ જ ચિકિત્સાનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ પરંતુ આનાથી ઉલટું જ થતું હોય છે દવાઓ કાં તો રોગના કીટાણુઓનો નાશ કરે છે અથવા એકઠા થયેલા ઝેરી વિકાળોને બહાર આવતા રોકે છે સામાન્ય ડોક્ટર કાયમ આ બેજ ઉપાયો અજમાવતા હોય છે દરેક પદાર્થ પોતાનો આગો સ્વભાવ ગુણધર્મ હોય છે પ્રયોગો દરમિયાન તે અન્ય અસરો કરવાની સાથે સાથે પોતાના સૂક્ષ્મ ગુણધર્મનો પ્રભાવ પણ છોડે છે તુલસી એક સામાન્ય વનસ્પતિ છે અને તે શરીરના વિકારોનું સમન કરે છે પણ તેનો એક સૂક્ષ્મ પ્રભાવ આધ્યાત્મિક સ્વરૂપનો પણ છે પીપળો આમળો વગેરે ગુણો અનેક ઉપયોગો ઓછા વધતા પ્રમાણમાં બીજા વૃક્ષો જેવા જ હોય છે પરંતુ તેને તેના સૂક્ષ્મ પ્રભાવના કારણે દેવ સમાન માનવામાં આવ્યા છે એના સંપર્કમાં આવનાર માણસોએ એની આવી આવી વિશિષ્ટતાઓનો લાભ મળે છે વિઘાતક ગુણધર્મો ધરાવતા પદાર્થો માટે પણ આ સત્ય એટલું જ લાગુ પડે છે ચપ્પુ કાપવા કે સુધારવામાં કામમાં આવે છે તેના વડે શાકભાજીથી માંડીને કાગળ પુઠ્ઠા સુધા કાપવામાં આવે તેના વડે કોઈને ડરાવવાનું કે સ્વ બચાવવાનું કાર્ય તો થઈ શકે છે પણ તે કદાપી શાંતિ મૈત્રીય ભક્તિ સદભાવનાઓ માધ્યમ બની ના શકે સારવાર દરમિયાન સારવારના વર્તમાન ઉપચારો માટે પણ આવું જ ધોરણ લાગુ પાડી શકાય અમુક રાસાયણિક કે વનસ્પતિઓનો સાત્વિક ગુણધર્મ ધરાવે છે તેમના ઉપયોગથી રોગ નાબૂદ તો થાય છે ઉપરાંત માણસની પ્રકૃતિ કે કે સ્વભાવમાં સત્તો પ્રમાણ પણ વધે છે તેનાથી અમુક દવાઓ કીટાણુનો નાશ કરવામાં પોતાની તો દાખવે છે ઉપરાંત તેને વાપરવાના મન અને કાર્યો ઉપર માઠી અસર કરે છે જો શારીરિક બીમારીઓ ઘટતી જાય પણ માનસિક માણસ દ્રષ્ટિએ નબળો પડતો માંડે તો ત્રણ જેવો સમજો આજકાલ સારવારના ક્ષેત્રે એન્ટીબાયોટિક્સ દવાઓને બોલબાલા છે રોગના કારણે કીટાણુઓ છે તેની તેથી તેને માટે માળક દવાઓ કિલર ડ્રગ્સ નો ઉપયોગ જરૂરી છે આજકાલ સારવારના નિર્ણયો આ માન્યતાના આધારે જ કરવામાં આવે છે પરિણામ પ્રમાણમાં હોય તેવી દવાઓ બનાવીને તેનો ત્વરિત ચમત્કાર બતાવી દેવાના પ્રયત્નો થતા રહે છે શક્તિવર્ધક દવાઓ સંબંધમાં પણ આવી માન્યતાઓ પ્રવર્ત છે કે પ્રાણીઓનું શરીર નીચોવીને માનવ શરીરની શક્તિની ઉણપ પૂરી કરી નાખે તેવા પદાર્થો શોધી કાઢવા જોઈએ આવી શક્તિવધક દવાઓની નબળાઈઓ કેવી હદે દૂર થઈ જાય તે જાણવાનું કામ કઠિન છે પરંતુ પશુવધના દાખવવામાં આવતી નિષ્કૃળતા ઉપયોગતા કરતાના ગુણ કર્મના સ્વભાવ ઉપર માનવીય ગૌરવ અને પતનકારી હોય તેવી અસર દાખવે છે એટલું તો ચોક્કસ છે આધુનિક ચિકિત્સા પદ્ધતિના ઉપયોગમાં થતા ઉત્સાહના અતિરેકને કારણે માળક દવાઓ અને પશુવધની બનતી દવાઓનો ડાપડો ભાર છે એના કારણે ખરાબ પ્રભાવના કારણે લોકોમાં સ્વભાવમાં ભાવાત્મક અવરોધો વધતા જાય છે અને વ્યક્તિત્વનું ધોરણ કથરતું જાય છે તેને કારણે સ્વભાવ અને ચરિત્ર એટલા હલકા થઈ જાય છે કે જેનાથી શરીર ભલે નિરોગી જણાય પણ મન તો આવશ્યક રોગિષ્ટ થઈ જાય છે અમેરિકા જેવા વિકસિત દેશમાં બાળક દવાનું જેમાંથી માણસના મન પર શો પ્રભાવ પડે છે તે જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ સંદર્ભમાં થયેલા સંશોધનમાંથી બહુ ચોંકાવનારા સત્યો બહાર આવ્યા જર્નલ ઓફ અમેરિકન ફોર્મલ્યુટિકલ એસોસિએશનમાં છપાયેલ બ્લોક એલ એચ તેમજ બીપી એક લખેલા લેખોમાં આવા કેટલાક તથ્યોનો ઉલ્લેખ છે અમેરિકામાં દવાઓના વધુ પડતા સેવનના કારણે આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે દર દસ હજારે એક મૃત્યુ આપઘાતથી થાય છે અને દુનિયામાં દરરોજ એક હજાર આપઘાત થાય છે આમાંના ચાલીસ ટકા આપઘાતો એકલા અમેરિકાના માત્ર વધુ પડતી દવાઓનું સેવનને કારણે જ થાય છે તંદુરસ્તી જાળવી વિશે લોકોના મગજમાં કેટ કેટલાય ખોટા વહેમો ઘર એ કરી ગયા એક ખોટી માન્યતા એ પણ છે કે વિટામિન હોર્મોન્સ કે વજન સ્ફૂર્તિ શક્તિ તાત્કાલિક વધારનારી ગોળીઓ વધુ પ્રમાણમાં લેવાથી શરીર વધારે નિરોગી કે મજબૂત બને છે આવી રીતે સેવન કરવામાં આવતી દવાઓ લગભગ નવ્વાણું ટકા અંશ મૂત્ર ઉત્સુસા દ્વારા બહાર નીકળી જાય છે એ જાણવા છતાં આ શોર્ટકટ ટૂંકો રસ્તો દરેકને લલચાવે છે આજકાલ બજારમાં વિટામિનોના ટન બંધ ગોળીઓ વેચાય છે સર્વેક્ષણ તે જાણવા મળ્યું છે કે એક પ્રકારનું ટોનિક ગણાતી વિટામિન એ અને ડી ની ગોળીઓ પરિણામ પણ કોઈ સંતોષજનક જણાવ્યું નથી જો વિટામિન ડીનો ઉપયોગ દસ હજાર યુનિટના પ્રમાણ કેટલા અઠવાડિયા સુધી કરવામાં આવે તો કેટલાય રોગોનો ભોગ બનવું પડે છે જ્યારે વિટામિન ડી એટલા પ્રમાણમાં જો રોજિંદા ખોરાકમાંથી કે સૂર્ય સ્નાન કરવાથી પણ સહેલાઈથી મળી શકે છે આ ગૌળીઓના ઉપયોગથી સામાન્ય બીમારી ઉપરાંત મૂત્રપિંડમાં પથરી ઉલટી પેટ દુખાવો અરૂચિ કબજીયાત પાણીના સોસ વગેરે સસ્તી તેમજ ઉકા વગેરે ફરિયાદો પણ ઉત્પન્ન થાય છે એક સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું છે કે વિટામિન એ લગાતાર વધારે પ્રમાણમાં ના લીધે રાખવાની હાઈપર વિટામિનોસિસ એ નામના રોગથી મૂત્રપિંડ અને બરોળ સંપૂર્ણ ખરાબ થઈ જાય છે ધીમે ધીમે હાડકામાં સોજો વધતો જાય છે પરિણામે માણસ અપચો અનિંદ્રા અને વ્યાકળતોનો શિકાર થાય છે વિટામિન્સના આધારે બળવાન બની જવાના લાલચો લોકો એનો વાલિક અને હોર્મોન્સ મિનરલ વિટામિન્સના નામે ઓળખાતી અતિ લોકપ્રિય દવાઓનું સેવન મોટા પ્રમાણમાં કરતા હોય છે વૈજ્ઞાનિકનો અભિપ્રાય મુજબ આ પોતાના મોતને નોતરવા બરાબર છે એ મૂત્રપિંડ તેમજ શરીરમાં રહેલી જૈવિક ઘડિયાળ ને ખોળવી નાખે છે જેનું પરિણામ મૂત્રપિંડનું કાર્ય સંપૂર્ણ બંધ થઈ જવા જ આવે છે તેથી મૂત્રપિંડની મોટા ભાગની બીમારીઓ આવી દવાઓનું પરિણામ હોય છે ત્યારે બહારનું ખનિજ સ્ટેરોઇડ વધુ પડતું લેવામાં આવે છે ત્યારે તે મૂત્રપિંડમાં લોહી શુદ્ધ કરનારી શીરાઓ અને ગ્લોમચ્યુર કેપ્સ્યુલમાં તેમજ દવાઓના પાચન માટેના મુખ્ય અવયવ ગલેજાની કોશિકાઓમાં સીધે સીધું જમા થઈ રાખે અને તેને કાયમી નુકસાન કરે છે જેટલા વધુ વિટામિન્સ લેવામાં આવે તેટલા વધારે ફાયદા થશે આવા વહેમ દરેક માણસના મગજમાંથી કાઢી નાખવા જોઈએ મોટે ભાગે ડોક્ટરો દર્દીને પ્રભાવિત કરવા માટે તેમજ પોતાનું ડિસ્ક્રિપ્શન લાંબુ બનાવવા માટે કેટલી જાતની જુદી જુદી કંપનીઓના વિટામિન્સ લખી આપે છે થોડીક અને ઉત્તેજનાને જોઈને દર્દીને એમ સમજે કે તેને આપ લાલ લીલી કેપ્સ્યુલ ગોળી અને ઇન્જેક્શનથી જ ફાયદો થાય છે ઉપરાંત વિટામિન્સ કરતા બે ગણો ફાયદો આપતા શાકભાજીઓ ના ભોગે પણ આવવા જરૂરી કરતાં વધારે ડાયા દર્દીઓ પોતાની મેળે પણ વિટામિન લેવાનું ચાલુ રાખતા હોય છે સારવાર બાબતે ડૉક્ટરોના મનમાં ખસી ગયેલા આવા વેમોનો અને માન્યતાઓ મનમાંથી કાઢી નાખવા જોઈએ ખરેખર પૌષ્ટિક દવા તો શોધી શકાય નથી પરંતુ માળક દવાઓના ઉત્પાદનમાં ખૂબ સફળતા મળી છે જો ખરેખર જો કોઈ શક્તિવર્ધક દવા શોધી શકાય હોત તો ધનવાનમાંથી કોઈ પણ નિર્ભર કે ઓગી રહેત નહીં ઓછામાં ઓછું ડૉક્ટર તો અખંડ આરોગ્યનો લાભ ભોગવતા જ હોત માળક દવાઓ પર કીટાણુને મારવામાં પોતાનો ચમત્કારિક પ્રભાવ બતાવવા સિવાય કોઈ વિશેષ કરી શકતું નથી કેમિસ્ટોએ ભાગના ગોદામો આવી કીટાણુનાશક દવાઓથી ભરેલા હોય છે અને એટલી જ વેચાતી પણ હોય છે તો પણ કીટાણુઓ રાખવા છતાંય અમર હોય એમ વધતા જાય છે આવી માળખ દવાઓ જે બીમારીઓને દૂર કરવા માટે બનાવવામાં આવી હોય તે ઘટવાને બદલે વધતી જ રહી છે કીટાણુ એટલા નથી મળતા તે સહારમાં તેમની સાથે શરીરના સિપાહીઓ જેવા શેતકણો પણ નાશ પામતા હોય છે કીટાણુ નાશ પામવાના લાભની સરખામણીમાં આ ગેરફાયદા ઘણા મોટા છે ઉપરાંત કીટાણુ અને વૃદ્ધિ દર એ પણ એટલો ઊંચો હોય છે કે જે બે પાંચ ટકા પણ બચી જાય તો મળતા જ વાવાઝોડાની જેમ વધતો જાય છે અને પોતાના સાથીઓને મરણને કારણે ખાલી પડેલા મોરચાઓ સાંભળીને લે છે અને તેને હવાધો પાણી ખોરાક સાથે શરીરમાં પ્રવેશતા અટકાવી પણ શકાતા નથી સ્વચ્છતા અને તેમના અટકાવવાના લાખ પ્રયત્નો કરવા છતાંય તેઓ કોઈને કોઈ માર્ગ શરીરમાં ઘૂસી જ જાય છે શરીરમાં પ્રવેશનારા કીટાણુઓ જીવી જ ના શકે એટલે લોહીને સ્વચ્છ સ્વસ્થ અને સક્ષમ રાખવું એ જ તેમનો અટકાવવાનો એકમાત્ર ઉપાય છે આ દવાનો ઉપયોગથી રોગ કીટાણુઓ મળી જાય છે અને બીમારીઓ વધીને ગયેલા ઉપદ્રવ્યો સમી જાય છે પણ આટલા ચમત્કારિક લાભના બધા જ પ્રસંગ છે રોગીઓ પોતાના પીડા ઘટે એટલે ખુશ છે ડૉક્ટરો પોતાના નામને મળે એટલે ખુશ છે વેપારી પોતાના પૈસા મળે એટલે ખુશ છે ઉત્પાદક પોતાને જસ મળે એટલે ખુશ છે ખરેખર તો આપણે ઠેરના ઠેર રહી ગયા છીએ અને કીટાણુઓને ફેલાવવા માટે મોકળું મેદાન મળી ગયું છે દુઃખનો ઘટાડો ખરેખર રોગના કિટાણુઓના નાશને કારણે નથી થતો પરંતુ શરીરના સ્વસ્થ શેતકણો નબળા થવાને કારણે જે સંઘર્ષ ચાલતો હતો તે મંદ પડી જવાના કારણે હોય છે આ તત્કાળ દેખતા લાભ પછી આરોગ્યની ઘોળ ખોદી નાખે છે પરિણામે દર્દીનું શરીર તિન નવા રોગોનું ઘર બની જાય છે ખોરાક પચાવવા માટે આતરાવમાંથી નીકળતા પાચક રસો એન્જાઈમ્સ કહેવામાં આવે છે તેમાં ઘણા પ્રકાર હોય છે તેમાં પેપસિન માઇલેસ વગેરે મુખ્ય છે જ્યારે આ સ્ત્રોતમાં ઘટાડો થાય છે ત્યારે અપચાની અને ગેસની તકલીફો ઊભી થાય છે આંતરાણામાં ખોરાકને પાચનમાં મદદરૂપ થતા હોય તેવા કીટાણુઓ હોય છે લાંબા સમય સુધી એન્ટીબાયોટિક્સ દવાઓ ખાવાથી કે અન્ય કારણોસર તેમાં જો ઘટાડો થઈ જાય તો પણ અપચો અને ગેસની તકલીફ થાય બીજા કેટલાય હોકમિયા કે જીઆરડીયા જેવા દૃશ્યમાન અદૃશ્ય કીટાણુ પણ પાણીની સાથે પેટમાં પહોંચી જાય અને કેટલીક જાતે તકલીફો ઊભી કરે છે જ્યારે કાર્બો હાઇડ્રેટ પદાર્થનું ફર્મેસ્ટેશન યોગ્ય પ્રમાણમાં થતું નથી ત્યારે અપચાની તકલીફ ઊભી થાય એક રોગને મટાડવા માટે બીજા દસ નવા રોગોને નોતરું આપવું કે ક્ષણિક પીડાનો નાશ માટે શરીરમાં કાયમી બીમારીનો આશરો આપવો એને તો જો દાળ પણ ગણાતું હોય તો જ માળક દવાઓનો વખાણ કરે છે તો શરીરની નસોમાં શુદ્ધ લોહીનું પ્રમાણ વધારીને શરીરને મજબૂત રાખવાની અને નિરામય દીર્ઘાસય ભોગવવાની ઈચ્છા હોય તો ચિકિત્સા વૈજ્ઞાનિકોએ એન્ટીબાયોટિક્સ દવાના ગુણગાન ગાવાના બદલે લોકોને સાત્વિક કુદરતી જીવન ગૌરવ સમજાવવું પડશે અને તેમને સૈમી આહાર વિહાર માટે કેળવવા પડશે આ પરિવર્તન વિકસિત ચિકિત્સા વિજ્ઞાનને વિકસિત અજ્ઞાન માનીને ચાલવું પડશે અને તેના પ્રવર્તથી નિત નવા વિકાસની ગેલછાને નિયંત્રણમાં રાખવા વિશે વિચારવું પડશે દવાઓ દવાઓની સારવાર પદ્ધતિ મૂળમાં કાંઈક ખામી રહી રહી છે એ ખામીને દૂર કરવા વગર મોટા પાયા ઉપર આધુનિક ચિકિત્સા વિનાને મહેલ ચણવામાં આવ્યા છે બીજા ક્ષેત્રની માફક આ ક્ષેત્રમાં પણ સંશોધન અને શોધખોળની વણઝાળ ફાટી નીકળી છે પરંતુ કેટલીક પરિણામ તો ખરાબ જ આવતું જાય છે તાત્કાલિક થોડા લાભ સમય માટે દુઃખમાં રાહત આપવી એ જ માત્ર ચિકિત્સા વિજ્ઞાનની સફળતા નથી આવું તો કોઈ જાદુગર પણ કરી શકે છે દુખાવાની જગ્યાએ અને કે મગજની દુઃખની અનુભવવાની ક્ષમતાનો નાશ કરનાર નશીલા પદાર્થોના આધારે પીડા ઘટાડવાનો હેતુ તો પાડ પાડી શકાય છે પરંતુ એનાથી લાભ સાચો લાભ શો થાય છે બિચારી અન્ય સ્વરૂપે બાળ આવે અને કાયમી સ્વરૂપ પકડી લે તો એવા ઇલાજ શું કામ ભારત જેવા અહિંસાવાદી દેશ માટે તો ઔષધિ માટે હિંસા પણ એક મોટું લાંછન છે તેથી આયુર્વેદિક જેવી શુદ્ધ સારવાર પદ્ધતિ મહત્વ સરકાર પણ સ્વીકારીવા લાગી છે જ્યારે હિંસા દ્વારા મળતી દવાઓ કરતાં વધુ પ્રભાવશાળી સારવાર પદ્ધતિ આપણી પાસે હોય ત્યારે જાણી જોઈને માંસાહાર કરવા એ નળી મુખામી છે કેપ્ચ્યુલ ઉપરનું જેટેલિનનું આવરણ હાડકામાંથી બને છે મોટાભાગના તમામ સાબુઓમાં ગાય અને સુવર્ણ ચરબી હોય છે આ વાત લોકસભામાં પણ સ્વીકારાયેલી છે તેમજ વર્તમાન પત્રોમાં પણ છપાયેલી છે તેમ છતાંય આપણે જો આ દવાઓને સમર્થન આપતા રહીએ છીએ તો આપણે ગાંધીજીના દેશવાસીઓ અહિંસાના ઉપવાસક હોવા છતાં પણ હિંસા ખડો કરતા જરાય ઉતરતા નથી એમ માનવું જ રહ્યું જય ગુરુદેવ જ્ઞાન યજ્ઞમાં તમે પણ આહુતિ આપો સમસ્ત સંકટનું એકમાત્ર કારણ છે માનવીય દુર્બુદ્ધિ જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદઉપયોગોની સ્થાપના એ માનવ કલ્યાણનો તથા વિશ્વ શાંતિનો સમાધાન કાર્યકર્સ યોગિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાનું સમાધાન માટે હજારો પુસ્તકો અને માર્ગદર્શનો આપ્યા છે તે વધુમાં વધુ લોકો સુખી પહોંચે તેવા માટે આપ સૌ પ્રયત્ન કરશો તેવી આપ શ્રી પાસેથી અપેક્ષા